ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એની અંદર હવે અહીંયા જોશું આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. આ તમે ઘાત ને ઘાતાંક આ પણ તમે 8મા ધોરણની અંદર શીખીને આવો છો કે ભાઈ ઘાત કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય. એવી જ રીતે તમારે અહીં એના દાખલા જોવાના છે કે શું તમને યાદ છે કે નીચે આપેલી સંખ્યાઓનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય. તો હવે જો એનું સાદુરૂપ આપવું હોય તો તમારે શું કરવાનું, આ બે વચ્ચેનો સંબંધ કેવો છે, ગુણાકારનો છે. પણ આ બેનો આધાર છે એ કેવો છે, સરખો છે. આધાર બેનો સરખો હોય અને ઉપર જે ઘાતાંક આપેલી હોય એ બેનો શું કરવાનો, સરવાળો. એટલે શું થશે, 17^7, કેમ કે આધાર બેના સરખા એટલે આધાર એક જ વાર લખાશે, પણ આ બેનો શું થઈ જશે, સરવાળો. હવે એવી જ રીતે બીજું આપેલો છે, આ એ આધાર બેનો એક છે પણ જો તો 5નો વર્ગ અને એનો એ 5વો વર્ગ આપેલો છે. એટલે શું કરવાનું, આ જે વર્ગ અને જે તમને એની ઉપર જે 5^7 આપેલી છે એ વર્ગ અને આ 7 ઘાતનો બેનો ગુણાકાર કરી નાખવાનો, એટલે 5^5 = 14. હવે જુઓ 23^10 એના છેદમાં 23^7, બેના આધાર કેવા થયા, સરખા, પણ આ બે સેમાં છે, છેદમાં છે. તો જ્યારે બેનું છેદમાં હોય ત્યારે એક જ વારે આધાર લખવાનો અને એ બેની શું કરી નાખવાની, બાદબાકી, એટલે કેટલા આવે, 10^7 જાય એટલે 3, એટલે 23^3. પછી જુઓ ચોથું, બેના આધાર કેવા છે, અલગ અલગ છે પણ ઘાત બેની કેવી છે, સરખી. જ્યારે બેનો આધાર અલગ અલગ હોય અને ઘાત સરખી હોય ત્યારે આધારના બેનો ગુણાકાર થશે અને ઘાત એક જ વાર લખાશે, એટલે 7^9 = 63^3. તો સમજાઈ ગયું, એટલું યાદ રાખવાનું કે જ્યારે બેના આધાર સરખા હોય, બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય અને બેની ઘાત કેવી હોય, અલગ અલગ, તો આધાર સરખા હોય ને ઘાત અલગ અલગ હોય તો બેનો સરવાળો થાય. પછી જ્યારે વર્ગ અને એની ઘાત આપેલી હોય તો એ બેનો શું થાય, ગુણાકાર. પછી જ્યારે આવું છેદ સ્વરૂપમાં આવેલું હોય ત્યારે આધાર એકવાર લખાય પણ આ બેનું ઘાત અને ઘાતાંકનો શું થઈ જાય, બાદબાકી. પછી જ્યારે બેના આધાર અલગ અલગ હોય અને બેની ઘાત સરખી હોય તો જ્યારે આધારનો બેનો ગુણાકાર થાય અને ઘાત કેટલી વાર લખાય, એકવાર. સમજાઈ ગયું. તો હવે જો પછી અહીં તમને નીચે ઋણ ઘાતવાળા આપેલા છે કે આ બેનો આધાર કેવો છે, સરખો, પણ અહીંયા -5 અને અહીંયા 2 છે એટલે +/-, એટલે 17^-3. પછી બીજું આપેલું છે 5^2 અને એની -7, તો ન્યાય બેનો શું થશે, ગુણાકાર. આપણે આગળના દાખલા જોઈ ગયા, એ આધારિત જ છે. પછી છે 23^-10 અને 23^7, તો આ 10^7 = 17, તો અહીંયા બેનો સરવાળો થઈ જશે. સમજાઈ ગયું, અહીંયા માઇનસ છે એટલે બેનો શું થઈ જશે, અહીંયા સરવાળો. પણ ઉપરનામાં શું હતું, આ બેમાં પ્લસ હતા તો આપણે માઇનસ કર્યું, અહીંયા માઇનસ છે તો એ બેનો સરવાળો થઈ જાય. અને અહીંયા 7^9 = 63 ને -3 આ બેનો ગુણાકાર એટલે 3. સમજાઈ ગયું. હવે તો આ ઘાત અને ઘાતાંક, હવે ઉદાહરણ 21 જોવો કે સાદુરૂપ આપો 2^3 અને 2^1 = 3. તો એનો શું થઈ જશે, બેનો આ જો આધાર બેનો કેવો છે, બેનો આધાર સરખો છે એટલે 2, પણ આ બેનો શું થઈ જશે, સરવાળો. આપણે આગળનો જેમ સમજૂતી સમજા એવી જ રીતે, બરોબર. એટલે 2^1 = 3 અને આ છેદ એક જ વાર લખાશે, એટલે 3^1 = 3 એટલે 2^1, અથવા તો ખાલી 2 લખો તો પણ ચાલે. એવી જ રીતે બીજો દાખલો છે 3^1 = 5 અને એની 4, તો આ બેનો શું થઈ જાય, ગુણાકાર. પણ જે છેદ છે એનો એમને એમ જ રહેશે, એટલે 3^4 = 4, 4^5. એવી જ રીતે ત્રીજું છે 7^5 = 7^3, તો બેનું શું થઈ જશે, બાદબાકી. આધાર એકવાર લખાશે, બરોબર. પણ હવે અહીંયા જુઓ, બેના છેદ સરખા નથી એટલે આપણે શું કરવું પડશે, છેદ સરખા કરવા માટે 5ને 3 આરે ગુણવા પડશે અને 3ને 5 આરે, કેમ કે 5 તેરી 15 થાય ને 3 5 4, એટલે નીચે ગુણો એટલે ઉપરે પણ ગુણવા પડે, એટલે અહીંયા 3 આવે અને અહીંયા 5 આવે, એટલે 3માંથી -5 જાય એટલે -2 વધે, એટલે 7^15. જે છેદ સરખો એવો એ એક જ વાર લખવાનું. પછી 13^1 = 5 ને 17^1 = 5, તો આ બેનો શું થઈ જશે, ગુણાકાર. પણ આ 2 કેટલી વાર લખાઈ જશે, એકવાર. તો આવી જ રીતે સ્વાધ્યાય 1.6 છે એ આ ઉદાહરણ 21ના આધારિત જ છે, તો એ તમારે જાતે કરવાનું રહેશે. અને અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે.